માઈક લેવો હોય તો કદાચ ભલભરાનો પરસેવો છૂટી જાય, પણ જે આગળ આવીને કદાચ કહે છે કે મારે કંઈક ગાવું છે, તો ધન્યવાદ છે આ બેનને. અને કંઈક બે લીટી ગાવી છે તો એ બેન માટે પર જોદા તાળી થઈ જાય. બનાવતા બનાવતા હું કઈ ને કઈ ગુણગુણ્યા કરી ઘરમાં, કરું તો બધાને સામે થોડું બોલવાની મને પણ હિંમત આવી. બાપુના દ્રષ્ટિદાતા બાપુ તમને વંદન વારંવાર, અમ જીવન નિર્માતા તુજને વંદન વારંવાર, સદા દિવાળી લાગે અમને અમ અંતર મધ્યે, અમ અંતર અજવાળા કરવા તું ખુદ સે જલનાર, અમ અંતર અજવાળા કરવા તું ખુદ સે જલનાર. ધન્યવાદ છે સવિતાબેનને, એમના માટે એક જોરદાર તાળી થઈ જાય. અને વધુનો સમય લેતા આપણી વચ્ચે કલાકારો તો બહુ વધારે બેઠા છે, પણ આઈ એમ સોરી, સમયનો અભાવ, આરતીનો સમય પણ થઈ ગયો છે. તો આપણી વચ્ચે ગોસ્વામી બાપા બેઠા છે, એમને પણ વિનંતી છે કે 5 મિનિટ તમારું વક્તવ્ય માટે અહીં આગળ આવે એવી ખાસ વિનંતી છે. અને ગોસ્વામી બાપા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે બોલે રાજ રાજેશ્વરી મેલડી માત ઓમ નમ પાર્વતી પતે હાર હાર મહાદેવ. રાજ રાજેશ્વરી મેલડી માતા અને રામદેવજી મહારાજ અને આપણા આજે સદગુરુ વિજય બાપુનો જન્મ દિવસ છે. જેવા વાંજણામાં વાંજણા ગામમાં એન્ટ્રી મારે એટલે આપણે ખબર પડે કે આજે બાપુનો જન્મ દિવસ છે, એટલો ઉત્સાહ. અહીંયા તો પ્રોગ્રામ ચાલે જ, હજુ ત્યાંથી ચાલુ, ત્યાં ઘેરિયા રમે તે ચાલતું હતું, પાછળ જમણવાર ચાલે અને અહીંયા ભજન ચાલે, ફરતે બધા જે હોય ત્યાં ધર્મ કાર્ય ચાલે, એક એક રજ આજે બાપુના જન્મ દિવસની ઉજવણી કરે. કેટલો આનંદનો દિવસ, ખબર પડે બધાનો ઉત્સાહ, બધાને ભજન કરવાનો કેટલો આનંદ, બધાને પણ વાતો કરે એટલો બધો ઉત્સાહ આજે સવારથી એમ બાપુના જન્મ દિવસનો. પણ બાપુની એક વાત કરું કે બાપુ હિન્દુ સનાતન ધર્મ અને જતી સતી ધર્મ અને રામદેવજી મહારાજના પ્રણેતા, અને બાપુ એક નિયમ જે સંકલ્પ કર્યો છે કે મારે આ ઘરે ઘર ગામે ગામ બધી જગ્યાએ આખા એમાં આપણા પ્રદેશમાં આ હિન્દુ સનાતન ધર્મની સ્થાપના કરવી છે, અને ઘરે ઘર દીવો બળવો જોઈએ શિવજીનો, આવી બાપુનો સંકલ્પ છે. એ સંકલ્પ મારી મેલડી માતા અને મારો શિવ શક્તિ પૂરી કરે એવી હું આજે પ્રાર્થના કરું છું. ને આજે ભાઈઓ, બાપુ આપણને કાયમ આશીર્વાદ આપે, પણ આજે હું તમને એક વાત કરું કે આજે બાપુને આપણે આશીર્વાદ આપવાનો અવસર છે. આજે બાપુનો જન્મ દિવસ છે એટલે બાપુના જે મનોરથ છે ને જે સંકલ્પ છે એ મારી મેલડી માતા અને રામદેવજી મહારાજ પૂરી કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને મારા સંગીત મિત્રો ને મારા જાગર ભાઈઓ,
बहनों जे बापू ने सहकार आपे छे एमना विषे तो हूँ कहूँ अत्यारे मैं जेवी एंट्री मारी अंदर आयो तेवू जो तो एटली बधी दौड़धाम चाले के आ बाजू गाड़ी मुकावो आ बाजू जमवानू चाले आ बाजू ता पेला घेरिया चाले आ बाजू अहींया भजन चाले हार पहेरावानू आ लावो पेलो एटली बधी जोरदार तैयारी केटलो उत्साह एटले जागर भाईओ ने ताड़ी थी वधावो भाईओ जागर भाईओ विषे मैं एक वार बापू ने बात करेली के बापू आ जागर भाईओ विना कोई अपेक्षा वगर सेवा करे आ केवू अद्भुत बात छे बापू के ये तो समर्पित थई गेला जीव छे एमा कोई फेर नहीं पड़े ए लोको आ रीते ज चाले एटले बापू ने अपनी माताजी नी पण केटली कृपा छे एमना बापू नो आजे 42 मा वर्ष पूरा थया 43 मा वर्ष मा बैठा छे पण अत्यार पछी बापू नी कथा अविरत चाले अने बापू संतो ना संत बने अने आपनो नाम वांजणा धाम नु उज्जवल करे एवी आपणे प्रार्थना करिए भगवान ने। बापू नी वात मा एवुं छे के बापू जगतगुरु शंकराचार्य जे रस्ते जे शिव विषे जे चालू छे એ વિષય પર બાપુ આજે ચાલી રહ્યા છે। હું તો દરેક ગામમાં ગયો ભાઈ, વીરવલ ગયો, અરનાલા ગયો, બાલસોર ગયો, આ બધી જગ્યાએ જો કથા ચાલે ને ભાઈ, ને ત્યાં જો આપણે માણસ જો જોઈએ ને, જેમ દિવસ વધે તેમ માણસ વધે, અને જેમ માણસ વધે તેમ બાપુના વાણી વધે અને મા સરસ્વતીની કૃપા વધે, એટલે બાપુ કેટલા અંદર ને જ્યારે વિદાય જો થાય ને ભાઈ ત્યારે આપણને એમ થાય કે આ લોકો જે બધા વિદાય આપવા માટે જે રુદન કરે ને, બાપુ તો નીકળી જાય ત્યાર પછીનો અમે માહોલ જોઈને આવીએ તો તો આપણને વિચાર આવે કે કેટલો પ્રેમ હશે બાપુની વાણીમાં। એટલે હું માં સરસ્વતી માતાને આજે પ્રાર્થના કરું છું કે મારું બાપુજીની બાપુની વાણી અવિરત વહે એવી શક્તિ આપજે। વધારે સમય થઈ ગયો છે ભાઈઓ, અને બાપુનો પરિવાર આપણા કલાબા આપણા માતુશ્રી એ બી સેવા બી ચાલુ રહી, એ લોકની આ તો ત્યાગ કહેવાય ભાઈ, ત્યાગ ત્યાગ કોઈ કરી નહીં શકે જીવનમાં। આટલો બધો આપણે મોજશોખ કરીએ પણ બા આ માતાજી અને બાપુ એકદમ સાદું જીવન તમે જ્યારે પણ જોજો, કદાચ સ્ત્રીઓની વારે બાપુ તો આ કપડાની એની જે કપડા હોય તે ભાગવત કથા, રામ કથા, શિવ કથા ને બધી જ કથા એક દિવસ તો રાત્રે 10:30 વાગ્યા અમે અમારા શંકર બાપાને સાથે ત્યાં તાપુ કરીને બેઠા તો બાપુ રાતના 10:30 વાગે ખરવણ આવ્યા, વિચાર કરો તમે, ને ત્યાર પછી અમે 10-15 ભક્તો ભેગા થયા ને સત્સંગ કર્યો તો 1 વાગી ગયો। એટલે બાપુનો પ્રેમ, બાપુને કોઈ પૈસા વાળો ગરીબ કે આ કોઈ હાથે લેવા દેવા નથી ભાઈ। વીરવલમાં 1,53,00,000 રૂપિયા એક માણસ આપીને નીકળી ગયો, બાપુ કે મારી પાસે એનો ફોન નંબરો નથી ભાઈ, એમ કે એ જાણે ભાઈ એના પૈસા પણ ભગવાનનું કાર્ય કરવા નીકળેલા બાપુ। એટલે બાપુના ખિસ્સા ખાલી, પણ બાપુને કોઈ અપેક્ષા નહીં મળે એટલે બાપુને કોઈ ચિંતા નહીં મળે। પણ મારે તમને એક વિનંતી છે ભક્તોને, આજે હું કહી દઉં તમને કે બાપુ તો આપણને કહેવાના નથી પણ આ વાંજણા ધામમાં આજે આપણે બેઠા છે એનો શેડ અથવા ભોજન ભોજનાલય બનાવવાનું એક શિવ મંદિર બાપુની ઈચ્છા છે બનાવવાની, તો આપણે મહિને 500 રૂપિયા અહીંયા લખાવો એવી કંઈ આપણે એ કરીએ, કોઈ બધા માટે 500 લખાવો, જેની પાસે ઓછા હોય તો 200 લખાવો, પણ આ રીતે આ બાપુનું આપણે સંકલ્પ છે એની મનની ઈચ્છા છે તો આજે જન્મના દિવસે જન્મદિવસ વિશે આપણે પૂરું કરીએ એવી મારી પ્રાર્થના છે બધાને સર્વ ભક્તોને, બરાબર। બસ મેલડી માત કીજે બાપુના જન્મદિવસ પર, ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ ગોસ્વામી બાપા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય, ગમે તે આવે પણ 5 મિનિટ બોલે પણ કદાચ પડદા ખોલી નાખે ગોસ્વામી બાપા આ છે, એટલે મારા વતી પણ એકવાર જોરદાર તાળી થઈ જાય ગોસ્વામી બાપા માટે। અને વધુ ન સમય લેતા આરતીનો સમય પણ થવા આવ્યો છે,
तो आपणी वच्चे व्यासपीठ पर विराजमान परम पूज्य परम वंदनीय परम आदरणीय पूज्य बापो ना चरणों में कोटि कोटि वंदन साथे भाइयों बापू ने कृपा थी ने बापू ना आशीर्वाद थी सरोदय भाई जे के या ने रंकमाथी राजा बनावे एवी घटना मारे थई छे એટલે મારો દીકરો આ 25 તારીખે કેનેડા જાય છે બાપુના આશીર્વાદથી એમને વિઝા મળી ગયા છે આવું કહેવાનું ભૂલી ગયો ભાઈ જય હો ધન્યવાદ ગોસ્વામી બાપાએ જે શેડની વાત કરી અને દર મહિને 500 રૂપિયા જમા કરવાના બરોબર છે આ બારસોળ ગામનો વતની રાજેશભાઈ એને આજથી જ 1011 રૂપિયાની શરૂઆત કરી દીધી છે આ શેડ માટે તો આ રાજેશભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય કે એમણે કીધું છે કે શેડ માટે શુભ શરૂઆત મારાથી થાય તો આ રાજેશભાઈ તરફથી 1011 રૂપિયા મળે છે એ સ્વ સ્વીકાર્ય છે અમારા શિવ શક્તિ રામદેવ પરિવાર તરફથી 2100 રૂપિયાની શરૂઆત કરીએ છીએ અમે જય હો ધન્યવાદ તો હવે વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય પરમ વંદને પરમ આદરણીય પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન સાથે કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે શુભ આશીર્વાદ આપણને આપે કમલેશભાઈ અર્જુનભાઈ બારસોલ એમના તરફથી પણ 1001 રૂપિયો આ શેડ માટે મળે છે એમના માટે પણ એક જોરદાર તાળી થઈ જાય અને પૂજ્ય બાપુ આપણને ખૂબ સારા આશીર્વચન આપે એવી પ્રાર્થના धन्यवाद स्वस्ति श्री गणेश अमिता बेन सुभाष भाई तरफ थी पण 1000 रुपया मळे छे स्व स्वीकार्य छे धन्यवाद या देवी सर्व भूते सुमा मा भगवती मेलडी रूपे स्वस्तिता नमो तस्ये नमो तस्ये नमो नमः राम कहूं के राम देहि रा कहूं के जुनेला जने जन पीर राम दे भेटी आई बदन अर्थ गया जुनेला ध्यानम मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्रम मूलम गुरु वाक्यम मोक्षम मूलम गुरु कृपा बोलो राज राजेश्वरी श्री मेलडी मातनी जय अलग धनी रामा तीरनी जय दत्तात्रेय भगवान की जय वारिकाधीश की जय हनुमान जी महाराज की जय सतगुरु देवनी जय राम भक्त द्वितीया बापानी जय ओम नमः पार्वती पते हर हर महादेव सत्य सनातन धर्मनी जय सत्य सनातन धर्मनी जय सत्य सनातन धर्मनी जय मां भगवती ना सानिध्य नी अंदर मां भगवती ने कृपा थी पहला तो જન્મ દિવસ સાધુ નો એવો હોય કે જેમાં સેવાની શ્વાસ આવે પેલા વંદન છે અને જન્મ આપનારા મારા મા બાપ એ તો લલાટે લખ્યો ભેખ પર જેના નિભારામાં રતન પાયકું હોય એને કેમ ભૂલીએ સાહેબ હું તો ઘણી વખત કહું માને પગે લાગવા જવાનું કે મા પાસે જાઉં એ પહેલાં માને એમ કહું કે મા પછી તારા પાસે આવું
તું તો માં મૂર્તિમાં બેઠી, પણ મારી જાગતી જગદંબા તો મારી માં છે. અને માના ખોરામાં રહીને ભજન કરવાનું આવે, શું કામ ઘર છોડીને બીજે જાય, એમના સાનિધ્યમાં રહીને નો ભજન કરીએ. માય માં છે ને મારા બાપ, એટલે મારા મા બાપ, મારા માતા પિતાના ચરણોમાં પ્રણામ. સાથે સાથે મારા ધર્મ કાર્યની અંદર ક્યારે પણ બહુ વર્ષોની ધર્મયાત્રા રહી, પણ કેટલા એ વર્ષોથી જેમ કહેવાય કે જેમનું ત્યાગ, બલિદાન અને કોઈ પણ પ્રકારની કોઈ દિવસ ઈચ્છા નહીં, ફરિયાદ નહીં, સદાયને માટે ધર્મ કાર્યમાં નીકળ્યા હોય તો કોઈ પણ દિવસનું કોઈ વિચાર નહીં અને પોતાનું જીવનને પણ ત્યાગ બનાવી અને ભક્તિ માર્ગની અંદર અમારું નિજારપણ થઈ કહેવાય, જતી સતીનો ધર્મ, સતીથી ઉજળો નર હોય, યાદ રાખજો સાહેબ. તો પૂજ્ય કલાબાનો જે ત્યાગ અને આ સમાજની અંદર મંગળ બાપાએ કીધું ને આપણને કે ખરો સંન્યાસી કોણ, ઘર મૂકીને જાય કે ઘરે જઈને મૂકી જાય તે, હા ઘર મૂકીને જાય ઈ સંન્યાસી કે જેને ઘરે મૂકીને જાય ઈ, હા. એટલે એમને પણ મારા ખૂબ પ્રણામ. તમે જોયું હશે હું ક્યારેક પણ પૂજ્ય કલા બાકો, તો એમને પણ બહુ પ્રણામ છે. છતાં મારું જે પરિવાર, મારા મોટા ભાઈ છે, ભાભી છે, નિસ્વાર્થ જેનું ભાવ એક રહેલો છે, આજે તમને કોઈને ઓળખાણ નહીં આપી, જોયા હશે એમને જોયા ને તો લાઈનમાં ઊભી રહીને જમે. આજે બ્લડ આપવા માટે બંને આવ્યા હતા, બ્લડ આપીને કદાચ છોકરાઓ ભણે એટલે ગયા પણ હોય, પણ ક્યારે એમ નહીં કહેશે કે હું વિજય બાપુનો ભાઈ છું, મોટો ભાઈ, એકદમ નિર્દોષ, એકદમ નિર્માની. એવું નહીં, આ રસોડાની અંદર એ રહેશે ને તો વાસણો છેલ્લે બધા જેને આપણે ગંજ કહીએ ને તપેલા કે એ પણ અજવાળી નાખતા હોય છે. ત્યારે લેશ માત્ર પણ એના મનની અંદર એવી કોઈ માન નહીં, મોટાઈ નહીં, અને નિર્દોષ તેનું જીવન. મારા બેન છે, લગભગ બાપાને ઓળખાણ કરાવી હતી ને બેન આવ્યા હતા કે કોઈ અત્યારે હતું ને, સતીશભાઈ હતા ને, સતીશભાઈ એ મને મળવા માટે આવે, બહુ જ માયારૂ અને બહુ જ હેતા હેતવાળા છે. વર્ષો પહેલાં હું ચોથા ધોરણમાં ભણતો અને એવી વિપત્તિ 11 વર્ષો સુધી આવેલી. ક્યારેક ક્યારેક હું વાત કરું, બહુ જ કઠિન વિપત્તિ હતી, ભગવાન કરે કોઈના જીવનમાં ન આવે. અને અમને માં તરીકે હાચવા હોય તો એ મારા મોટા બેન છે સાહેબ. મારા પાસે સ્કૂલમાં જવાનું તો કપડાં પહેરવાના નથી, આજે પણ મને યાદ. તો તે વખતે બહેનોને કટ અને ઉપરની બ્લાઉઝ શર્ટ જેવું જ પહેરતા, ખિસ્સા વગરનું. તો મારા બેન સ્કૂલમાં જતા તો એ છે તે બુધવાર આવે તો વિધાઉટ હોય, એટલે એ વિધાઉટ પહેરી જાય અને એનું શર્ટ મને આપતા. શું આજે પણ મને યાદ છે. એટલે એ તો સમયકાલ બધાને હોય, પણ ખૂબ જ સ્નેહ અને પ્રેમ અને આજે પણ આદર. હા, એ આવે કોઈને એ પણ નહીં કહેશે કે હું વિજય બાપુની બહેન છું, સામાન્ય તમારા ભક્તો જેવું વર્તન રાખે. એટલે ખૂબ જ ધન્યવાદ છે. હા, એમને ખબર છે કે હું સાધુ થયો, આજથી
કેટલા વર્ષ, 7-8 વર્ષ કે કેટલા વર્ષથી હું એમના ઘરે ગયેલો ખાલી ખાતમુહૂર્ત કરવા માટે ઘરનું, કે મને કે બાપુ તમારા હાથે જ કરો એવી ભાવના હતી. આજ સુધી હું ભક્તોને તો હજારો પધરામણી કરી, મારા બેનના ઘરે નથી ગયો સાહેબ. બહુ દૂર નથી, અહીં નજીક છે, આ 3 કિલોમીટર. ત્યાંથી તો હું ખરવાના આવું કેટલી વાર, અંબાડોરી જામ ક્યાંથી, આ વલસાડ કેટલી વાર જાઉં અહીંથી, મારા ભાઈનું કે ત્યાં છે. પણ એ લોકોની મનની અંદર છે કે ધર્મ કાર્ય માટે એમણે જ્યારે આ ભેખ લીધો છે એટલે મને ક્યારે એમ કહેવાય કે એને વિક્ષેપ ન કરવો, એમને એવો ભાવ. હા, એટલે ત્યાગ તો કેટલા બધાનો છે, કોઈ દિવસ નહીં. અને અહીં તો કેટલું અન્નનો ભંડાર પડ્યો છે, માતાજી જમાડે છે. સાહેબ હું તમને કહું ને, મારા બેન ગાય ભેંસ રાખે અને ક્યારેક મંદિરે કોઈ શિફર આપણે ગાય ભેંસોને આપીએ, બધા ગાયો ભેંસો માટે લઈ જાય બધા ભક્તો, તો મારા બેન આવે એમના ઘરે ગાયો માટે શિફર લઈ જાય, તો દાન પેટીમાં કે માતાજી પાસે પૈસા મૂકી જાય, તો આશ્રમનું છે, આ તો માનું છે, આપણાથી એમ લેવાય નહીં. શું આવું એમને મનોરથ? એટલે આજે આટલા વર્ષો થયા, ક્યારે એમને કંઈક એલો ભાઈ અને બેનને ક્યારેક જરૂર પડી હોય અને આવ્યા હોય, એ ક્યારેક કદાચ તકલીફ ભોગવી રહી, પણ એટલું વિચાર કરે કે આ તો ભક્તોનું છે અને માનું છે, ક્યારે કોઈ અપેક્ષા નહીં. એટલે બહુ અદ્ભુત આધ્યાત્મિક માર્ગે પણ બધા ટેવાયેલા છે. સાથે સાથે ખૂબ જ એક બાળકને મા પ્રેમ કરે કે માવતર એના પ્રેમ કરે, માતા પિતા એટલો પ્રેમ અને હેત મારા જાગરો ઉપર હું રાખું સાહેબ. આજે બધા મને પગે લાગવા આવતા હતા તો બધાને એમ કહું કે આજે તમારા બાપનો જન્મદિવસ છે એટલે બધા ચોકલેટ લઈને જાઓ એમ કહેતો હતો. પણ જાગરો એટલે મારા હૃદયનો પ્રાણ છે સાહેબ, જે મારા સેવકો છે સાહેબ. કદાચ હું પિતા થઈને કઈ સૂચના પણ આપું, બાપ થઈને ક્યારે પણ મનની અંદર ઓછપ નહીં. હા, મંગલ બાપા હું કહેતો હતો, હા, કે અમારા પ્રમોદભાઈ છે ને, આમ મને કોઈ આવું ક્રોધ તો આવે જ નહીં, પણ આમ લાકડી અડાડી દઉં ને તો એ મને મૂકીને ન જાય. શું એટલું હેત અને પ્રેમ, અને મને નજીકથી અનુભવ્યા છે. તમે જુઓ કે અમારા પ્રમોદભાઈ અને શૈલેષભાઈ એ પરિવારનો ત્યાગ કરીને કેટલી સેવા કરે. એ લોકોએ પોતાના પરિવારના સુખને ત્યાગી દીધા છે. એટલું બધું જ્યારે, અને ખૂબ જ મારા સાથે જોડાયેલા રહે, સાથે અમારા જે સેવકો છે એ બધા જ તમે જુઓ. રાંદવેરીના પણ અમારા રાજુભાઈ અને અમારા દીપક મેહુલ કાલુભાઈ આ બધા જે છે સમર્પિત થયેલા, અને સાથે સાથે અમારા સંગીતની અંદર પણ બધા જે બેસે એ પણ બહુ સારા બધા અમારા ભક્તો. અમારે આ ચિંતન કે જીગર, હા, કોઈ અપેક્ષા નહીં, પણ એમ કે બાપુને ત્યાં છે ને એટલે તરત એમ હેત ભાવ જાગે. એમને કાંઈ દીકરીના જન્મદિવસ હોય ને તો અહીં ધામ પર લઈને આવે કે હાલો બાપુને ફાજે. એ લોકોની પરિવારની કોઈ ખુશી હોય, અહીંથી અમારા જ્યારે જીગર અહીંથી જતો હોય ને તો હાલ કે બાપુને હું મળતો જાઉં, એટલે એ આત્મીયતા એક પ્રકારનો પ્રેમ ભાવ. અને સાથે સાથે જ્યારે આપણા વચ્ચે અત્યારે જ મંગલ બાપા, હું તો બહુ જ એમ આદર, મને ત્યાં કલાબા એમને મળવા ગયા ને બાપુને, બાપાને મળવા ગયેલા,
ત્યારે મને કલાબા એમ કે બાપા અને બાની વચ્ચે બેહીને ફોટો પાડાવો હતો. શું કહે, બાપા અને બા બેઠો હોય ને એને વચ્ચે બેસીને મારે ફોટો પાડાવવાની ઈચ્છા હતી. કારણ કે બહુ જ એમ આત્મીયતાથી અમે બંધાયેલા છે. કથા તો થાય છે, થતી રહેશે, તો ભગવાનનું એના માટે તો આ ભેખ અને ભગવાનને જન્મ આપ્યો છે, બીજો કોઈ હેતુ તો છે નહીં. હા, અને સાથે સાથે હા અમારું જે કાકરકુવા, હા જે સંજયભાઈ અને આખું અમારું પરિવાર, આમ સ્વાતિ નક્ષત્રનું જળ છે ને એ માછલી અદ્ધર જીલે ને એવું અદ્ધર જીલે. હે, ક્યારે પણ એમ ક્યારે પણ પોતાના તમામ વ્યાસ આ બધા હા એટલું બધું સમર્પિત થયેલા છે બધા, સમર્પિત થયેલા છે બધા જીવો, ત્યારે ખૂબ આનંદ થાય છે, ખૂબ આનંદ થાય. અને બધા ભજન માર્ગની અંદર બધા આવી રહ્યા છે. વિશેષ કરીને તમે જુઓ અત્યારે પોતાની નોકરીમાં એટલા વ્યસ્ત હોય અને એ પછી આપણો ઘરનો નિયમ નહીં ચાલે, છતાં પણ કોઈને કોઈ મેનેજરને મનાવે કે માલિકને મનાવે, પણ ચંદુભાઈને એમ થાય કે બાપુની કથાની અંદર મારે રહેવું જ જોઈએ. હા, તો હું શૈલેષભાઈને વિનંતી કરીએ કે આપણે ચંદુભાઈનું સ્વાગત કરીએ. હા, સાથે ચંદુભાઈને પણ આપણે એક સ્મૃતિ ભેટ અહીંથી અર્પણ કરીએ છીએ. સ્ટેજ ઉપર આવે. આ બધા જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે પોતાનો પણ ત્યાગ કરી દે. સાથે હું જીગરને પણ વિનંતી કરું, બહુ મારે આજે કોઈ બહુ ઝાઝો સત્સંગ કરવો નહીં, 5-7 મિનિટમાં જે પૂરું કરી દેવાનું છે. ચિંતનને પણ હું એટલે ખૂબ જ આપ સૌનું હેત સાથે પ્રેમ સાથે આપણે ભજન કરી રહ્યા છીએ. ત્યારે આજે દર વર્ષે અમે બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને જે આમ એક જ વસ્તુ કે સાધુનું જીવન કેવું હોય, તો અમે મારું તો એક વ્યક્તિગત હું વિચાર મારો કહું તો મારે સમાજને કોઈક બી રીતે સમાજને ક્યારે ઉપયોગી થાઉ આવો એક સિદ્ધાંત લઈને, એટલે પહેલો લોહી જ હું આપ પોતે આપું. હા, પહેલી બોટલ મારી ભરાય. હા, અને પછી બધા જે સેવકો ભક્તો, આજે 63 જેટલા ભક્તોએ એમ કહેવાય કે બ્લડ ડોનેશન કર્યું છે, એને પણ આપણે તારીઓથી વધાવીએ. અને 63 એટલે 6 ને 3 9 એટલે પૂર્ણાંક થયો. હા, એટલે એ બધાએ પણ આજે પોતાનું ભક્તિ ઋણ અદા કર્યું. એટલે એક વિચાર આવો કરીએ કે અને સાથે સાથે અમારું વલસાડ ગુંદલાવ પરિવાર, અમારા દિલીપભાઈ, પુષ્પાબેન, રક્ષાબેન, હર્ષદભાઈનો પરિવાર, આ બધું એમને એક ભાવ પ્રગટ થયો. અને એ બધી પરિવારની જે અમારી દીકરીઓ છે, એ દીકરીઓએ એમના પોતાના ભાવ અર્પણ કરી અને એ રીતે આ બધું એમને કંઈક આ માં મેલદી લખ્યું છે અને બધું લખ્યું છે. એટલે હું એટલું જ કહું કે એમના પરિવાર ઉપર પણ માની નજરો આવીને આવી બનાવી દે. એટલે ખૂબ જ એમ આપશો બધા જ. ના, હવે તો બારસોલ, ફલદરા, હા ત્યાર પછી અન્નાલા, ચીવર, હા હા અને ચીવર
આ બધા ગામડાઓની અંદર કાકરકુવા અમારું વહિયા. અત્યારે તમે વિચાર કરો, અત્યારે 25 ડિસેમ્બરે નક્તિવાવ જોવાનું છે, વઢવાણની અંદર કાર્યક્રમ છે માતાજીનો. તો એ બધા બસવાળા એમ કે બાપુ તમારી સીટ અમારામાં એક ખાલી છે, હું કે એટલે કહેવાનો મતલબ કે એક આપણા આપણો વિસ્તારની અંદર એમાં આપણું આદિવાસી આ ક્ષેત્ર, એમાં ભગવાનનું ખૂબ ભજન થાય, સુધારા જગતની અંદર એટલા બધા આવે, યુવાનો સારી માર્ગે વળે, એવા એક સિદ્ધાંતથી હું તો ભજન કરવા નીકળું છું. અને કેવી કરુણા તમે જુઓ, હું તો તુલસી પાન લઈને આવું, પણ તમને ભગવતી પ્રેરણા કરાવે ને કે વાંજના ધામ પર આ બનાવવાનું છે. આ આ આ ભગવતીનું કાર્ય છે. આશ્રમ તમારો છે, ભક્તોનો છે, સુવિધા પણ ભક્તોને આપવાની છે. હું ક્યારેક આ બાજુ મંદિર નિર્માણ કથા હોય ત્યારે મને ગૌસ્વામી બાપા કે બાપુ આપણું વાંજનામાં તો કેમ રે, મેં કે એ બધા આ બધા એ જ કરશે આવનાર સમયમાં. એ બધા ધામ જો માં નિમિત્ત હું થતો હોઉં અને એ મારું ધામ બનતું હોય. તમે આમ અત્યારે હું ચિવલમાં કથા કરી આવ્યો અને અમારા જસવંતભાઈ એકલા અને કલાબાને ખબર હશે, હું રાત દારો માતાજીનું નામ બોલીને જસવંતભાઈનો વિચાર કરતો, કા માણસ ગજબનું કર્યું. અને મેં કલાબાને વારે વારે એમ કીધું કે જ્યાં સુધી નાગેશ્વર મહાદેવની અંદર બિહાર્યું ને ત્યાં સુધી આ બાવો જંપીને ન રહી શકે. હા, અહીં કથા એટલે બધું કઈ કથા વિરામ દે એટલે પૂરું નથી થવાનું. એ અમારા સાધુરા માટે તો જે મંદિર આવી અમારા જ ધામ છે. હું તો અત્યારે અન્નાલા ગયો ને તો ઉપર ઓલું પેલું બનાવવાની સરિયા કાયદા છે, પારેરી બનાવવાની. મેં કીધું અરવિંદભાઈ હવે આને પણ આપણે કઈ કરવું પડશે. અરવિંદભાઈ ને એમ વાત કરી, ધર્મસ્થાનો બધા આપણે ત્યાં એટલા વિશાળ બને, દિવ્ય બને અને સનાતન ધર્મની ભવ્ય સંસ્કૃતિ ને આપણે જાળવી શકીએ, આ જ આપણો સંકલ્પ છે. આપણો જે સનાતન ધર્મ છે અને એ સનાતન ધર્મને આપણે બધા જ અનુગ્રામી બનીએ. કારણ કે માણસ ભક્તિના માર્ગે હશે ને તો જ એનું જીવન સુખમય અને સમૃદ્ધિમય રહેશે, એનું સંતતિ પણ એટલું સમૃદ્ધ બનશે. આ દેશના યુવાનોને બચાવી શકનાર કોઈ તત્વ હોય તો એ ધર્મ છે, યાદ રાખજો. ને ધર્મની આપણે રક્ષા કરશું તો એક દિવસ ધર્મ આપણી રક્ષા કરશે, યાદ રાખજો. એટલે આપ સૌ બધા જ ભેગા થાય, હું તો એમ કહું પછી ગામ ગામ બધા જીર્ણોદ્ધાર, આમ જીર્ણ થયેલા મંદિર આપણે જ ગોતી નાખવાના, હાલ ને એમ બનાવીએ. હા, નવા ન બનાવીએ તો કઈ નહીં, નવા ન બનાવીએ તો કશો વાંધો નથી, પણ જે જીર્ણ થયેલા છે. આ ચંદુભાઈ ને એમ જ કહેતો હતો કે માને બહેર્યા પણ બાપને બહેરવા પડે ને. મા તો બેહી ગયા છે પણ આપણા બાપા જોઈએ ને. આજે નેવજી દાદાને એમ કીધું કે રામદેવજી મહારાજ બેઠા છે, મા શગુના માની ત્યાં સમાધિ છે નેત્રંગની અંદર. નેવજી દાદાને એમ કીધું મારો ભોરોનાથ જોઈએ ત્યાં બાજુમાં. આ તો શિવ શક્તિનો મહાધર્મ છે, બરોબર નેવજી દાદા? હા, અને મેં નામ પણ આપી દીધું શિવ શિવજીનું, હું સગુણેશ્વર મહાદેવ. શું? સગુણેશ્વર મહાદેવને બેહાર. ધર્મ તો શિવ અને શક્તિ જ થાય પો છે, ત્યાંથી નિજાર ધર્મ, ત્યાંથી સનાતન ધર્મ. અને મારા બાપ શિવથી કોઈ જગતમાં મોટું નથી, યાદ રાખજો. મા ને જગદંબા ને શિવથી કોણ મોટું? તમે શિવજી ઉપર અભિષેક કરો અને ભગવાન રાજી થઈ જાય એટલે એ તો માની કૃપા છે, એટલે રાજી થાય, કારણ કે એ 1.5 ફૂટ ઉપર બેઠી છે. અને ભગવાન મહાદેવને એમ કહે જો અમારો દીકરો આવ્યો છે અને અભિષેક કરે ને તો અમે સ્વીકારી લેજો અને કંઈક સારું ફળ આપજો. મા કહે શિવજીને, હા આપણા પિતાજી પૈસા ન આપે ને, આપણે માંગણી કરવા જઈએ ને પૈસા આપણને ન આપે પિતાજી, કદાચ આમ તેમ હોય તો આપવાની ઈચ્છા ન હોય તો આમ તેમ કરે, પણ માને ખબર પડે એટલે મા એમ કે આપી દેવું ને, હવે હું એવું કરો છો તમે, એટલે તરત પેલા પિતાજી કાઢીને આપી દે, એવી મારી મેલરી કામ કરે છે સાહેબ.
એવી ભગવતીઓ કામ, એવી આપણી મા કામ કરી રહી છે સાહેબ. આપણને શિવ બધું જ આપે, પણ આખરે કોણ કહે મા વિનવશે કે એમ સ્વામી તમે આને આપો ને, ત્યારે કુબેર જેટલી સંપત્તિ આપીને ઉભો થઈ જાય ભગવાન બોલાના. હા, એટલે વિશેષ શું કહું, આપ સૌ બધા જ વર્ષો પહેલાંથી આ ધર્મયાત્રા નીકળી ભલદરા ગામથી મારી કથા શરૂ થયેલી, સત્સંગો શરૂ થયેલા. હા, અને વર્ષો પહેલાંથી એક આ ધર્મયાત્રાઓ નીકળી, અને અત્યારે જ્યારે ધર્મયાત્રા ગામ ગામ સુધી જઈ રહી છે, ત્યારે આમ તો તમે બધા બહુ જ બધા હેત કરો છો. જગદીશભાઈ પણ થોડા મોડા મોડા આવ્યા છે એવું દેખાય છે. મને કહે બાપુ અમારા રાજ રાજેશ્વર મહાદેવે તમે શિવરાત્રિને આવજો કે. હા, અમારો ભગવાનનો ગુણગાન ગાવા માટે તો જન્મ્યા છો. હા, અને વિશેષમાં વિશેષ પરમાત્માનું ભજન આપણે બધા જ કરી પરમ સુખને પામો. તમે રામનું ભજન કરો તો રામનું કરજો, કૃષ્ણનું ભજન કરો તો કૃષ્ણનું કરજો, માં દુર્ગાનું કરો તો દુર્ગાનું કરજો, દત્ત મહારાજનું કરો તો દત્ત મહારાજનું કરજો, રામદેવજી મહારાજનું કરો તો રામદેવજી મહારાજનું કરજો, મહાદેવનું કરે તો મહાદેવનું કરજો. કારણ કે સનાતનની અંદર બધા જ આવી જાય છે, કોઈ અલગ નથી. હા, કોઈ અલગ નથી, એટલે તમે બધા જ ભેગા થાય ભાઈ સાચા મહાપુરુષના ચરણે રીતે એના પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું સાહેબ. હા, એટલા માટે કથાના નિમિત્તથી પણ વ્યક્તિ વ્યક્તિ સુધી મારે જવાનું થયું, અને આવનાર સમયની અંદર અતિ ભવ્ય અને દિવ્ય એક વાંજના ધામ પર તીર્થ બને એવું એક સપનું વર્ષોથી હું લઈને બેઠો. અંતશે માં ભગવતીની કૃપા અને કરુણા કેવલ કરનારી હા છે સાહેબ, યાદ રાખજો. હા, અને મેલરીના પ્રતાપ એ તો ક્યાં ક્યાં ગયા મારા બાપ, સમજો ને. હા, મને કે બાપાઓ કથા બહુ સરસ હતી, પણ હું તો અહીંથી કહીને નીકળું તો માં તું જેને બેસી જજે, હું તો આમ જ બેસીશ. આ બધું બોલવાનું તારે. હા, હું તો માને એટલું કહીને નીકળું કે હા, તમે જોજો મારે કથા હોય ને પોથી માના ખોરામાં જ મૂકું, મા પાસે પોથી મૂકી દઉં પછી માને કહું. અને મા બહુ દયાળુ છે ભગવતી સાહેબ, મારો તો જન્માર્યો એને સુધારી દીધો સાહેબ. હા, પણ હાથે હાથે તમે બધાએ જોડાયા છે એટલે તમારો એ જન્માર્યો સુધરી જશે. હું તો એક નહીં હજાર નહીં લાખ જન્મ આપે ભગવાન તો એ જો જગતમાં જેને મેલરી જેવી માં મરી જાય ને એનો વેડો પાર થઈ જાય સાહેબ. બહુ જ દયાળુ છે, તમે એના ભાવથી તમે એના મય થઈ જાઓ, એના મય થઈ જાઓ તો માં ભગવતી તમને વાલપના એટલા એટલા હેત કરશે મારા બાપ. મનના વિચારને કાઢી નાખો, એના શરણાગતિ થઈ જાઓ, બાકી એને રંગથી રાજા બનાવતા એને વાલ નથી લાગતી સાહેબ. એટલા માટે જ્યારે આપ બધા ઉપસ્થિત થયા છો ત્યારે, અને આપ સૌની જ્યારે આજના દિવસે હાજરી રહી, આમ તો પ્રસંગો પૂનમ બીજ રવિવાર આદિ આદિ પ્રસંગો બધા ચાલે જ છે, અને કીધું એમ કે અમારા સેવકો હું ધામ પર હોમ કે ના હો પણ તમને રોટલા વગર ન મોકલાવે છે. હા, હું ગમે જ્યાં હો. હા, આમ હું હોમ ને ત્યારે થોડુંક લાડ વધારે કરે, પણ ના હોમ ત્યારે પાછી ગંભીરતા રાખે. હા, એ અનુભવ પાછો મારો. હા, હું ના હોમ ત્યારે થોડીક લાડક હોય ને બાળક હોય એટલે એને સ્વાભાવિક હોય એવી ચેષ્ટા કરે, પણ હું જ્યારે ના હોઉં ને ત્યારે તો પછી એટલું એટલું બધું વ્યવસ્થિત કરે. હા, પણ એમાં બહુ આનંદ આવે છે બધા. હા, મને પણ છે ને અમારા બધા સેવકો રહ્યા છે ને એ મને જેમ થાય કે રવિવાર ક્યારે આવે ને બધા આવે, એમને મળવાની ઈચ્છા થાય,
જેમ માને મરવા આવે ને એમ મને બધા સેવકોને મરવાની ઈચ્છા થાય. આ પાછું હું બધાને પૂછું કે ભાઈ ઓલો ક્યાં છે, ઓલો ક્યાં છે, એ ક્યાં છે, શું કરે છે. કોક વારી એમ કે આજે એક ભાઈ કહેતા હતા કે બાપુ મારે સૂતક, અરે ભાઈ સૂતક છે તો બહાર ઉભો રે, પણ તને જોઈ તો લઉં. હા આમ કહેતો પણ ખૂબ જ બધાનો એક સહયોગ ભગવતી ધામના બધા સેવકો સમર્પિત થયેલા છે પોતાના કામ ધંધોમાંથી પોતે. અને કોઈ પગારદાર કોણ છે, બધા સ્વયં તમારા જેમ ધંધા નોકરીમાંથી ત્યાગ કરીને બધા. અને કાકરકુવા અને વૈયાદની તો એવી સેના મળી, એને તો શું વાત કરવાની. આ શિખર ઉપર થઈ ગયું, જુઓ ને તમે. હા, જેમ સમુદ્રમાં સેતુ બંધ બંધાયો એમ વાંજનાનું મંદિર ક્યારે ઊભું થઈ ગયું એ આપણે એમ આજે આવે તો પાછા કાલે આવે, તો સવારે આવે તો પાછા સાંજે આવે. એક ધારા અમારા શૈલેષભાઈને, અમારા સંજયભાઈ, યોગેશ, આ બધા જે છે અમારી આખી ટીમ કાકરકુવાની. અને ખૂબ આનંદ થયો. અમારો ખરવાનનો રામદેવ પરિવાર બે દી નીકળી જાય તો એમ થાય બાપુને ત્યાં ક્યારે જઈએ. હાલો બાપુને 5 મિનિટ પણ મળતા આવીએ એટલો એક સ્નેહથી બંધાયેલા અમારા ગૌસ્વામી બાપા, વસંતભાઈ, અમૃતભાઈ, અમારા શંકર બાપા અને અમારા રમેશભાઈ, આ બધા એટલા હેતથી આખો પરિવાર બંધાયેલો. અને આપ સૌના બધા જ આશીર્વાદથી આવનાર સમયની અંદર પણ આપણે એવો જ એક ભક્તિનો પ્રભાવ ઊભો કરીએ કે જેનાથી આખું આપણું દક્ષિણ ગુજરાતની અંદર એવી યુવાનોની ફોજ તૈયાર થાય. ખાલી તમે યુવાનોને પકડીને વિજય બાપુ સુધી લઈ આવો નહીં, બસ તમે મારા સુધી લઈ આવશો, આટલું કરો. એકવાર પકડીને લઈ આવો પછી એ મને પકડી લેશે, છોડશે નહીં. એટલે આ છે જ ને મારા મુકેશબેન ચંપકભાઈ જુઓ, એ લોકોને પકડીને લઈ આવ્યા માતાજીના કાર્યક્રમમાં, તો એ બધા છોડતા જ નથી. એટલે તમે એકવાર એ તમારે યુવાનો આઘા આઘા દૂર દૂર જતા હોય ને એકવાર લઈ આવો વિજય બાપુ હાથે. હા, આમાં જગદીશભાઈ એમ જ કે વાંજણા કેમ ખેંચી જાય એવી જ નથી ખબર પડતું, કારણ કે અહીંયા તો જગતની જગદંબા મેલરી બેઠી છે સાહેબ. હે, એટલે એટલે આ આ એક માનું એક એટલું પવિત્ર દિવ્ય સ્થાન છે. હા, અહીંથી આપણે હવે સમૂહ આરતી પણ બધા કરવાના છે. અને 30 તારીખથી પાછી શેરીમાનની અંદર કથા પણ છે, એ પણ બધાને જાહેરમાં તમને આમંત્રણ આપું છું. આજે તમે વિચાર કરો, અન્નાલાથી કેટલા ભક્તો આવ્યા ચીવલના અને અન્નાલા થઈને. અરવિંદભાઈ 300 ભક્તો આજે અન્નાલા અને ચીવલથી આવ્યા છે. હા, મારી કથા હતી ચીવલમાં, રોકાયો હું અન્નાલામાં, કલ્યાણેશ્વર મહાદેવ ધામ અમારું દયાનંદજી બાપજીના સ્થાનની અંદર. અને અન્નાલાના રાતના પાછા 150-200 ભક્તો ત્યાં આવી જાય કે બાપુ સત્સંગ કરો તમે કે. હા, તો 2-3 દી પાછું રાત્રે સવારે સત્સંગ, રાત્રે પધરામણીમાં જાય ત્યાં ધૂન, 24 કલાક ભગવાન શિવે કંઈ નામ જ ના લીધું. હા, અને સમય પણ નહીં. મને અરવિંદભાઈ કહે કે બાપુ તમે જલ્દી જમી લેજો, પાછું આપણે પધરામણીમાં જવાનું છે. પછી ત્યાંથી આવીએ એટલે ભગવાનને આરતી કરીએ, હવન કરીએ, એટલે તો ગામના બધા આવીને પાછા ત્યાં બેસી જાય કે બાપુ સત્સંગ કરો કે. અને એ આનંદ, બહુ આનંદ આવે. આપ બધા મળો ત્યારે બહુ આનંદ આવે. હા, બારસોલના પર અમારા ભક્તો. હા હા, મને પાછું કહેતા હતા, હું બાપુ બારસોલમાં તમે જરાક એવો સત્સંગ કરજો, જરાક એવો સત્સંગ કરજો, એવું કહેતા હતા. એવું મને કહેતા હતા ત્યારે મેં એમ કીધું કે એકવાર બારસોલ આવવા તો દેવ, એ મને શોધશે નહીં પછી. હું એમ કહેતો હતો કારણ કે હું પોતે જ એટલો હેતથી બંધાયેલો જીવ, મારે ભગવાનની પ્રેમ. મેં કીધું મને કોઈ કામનાઓ નથી, અહીં આશ્રમ બનશે તો 100 વર્ષો સુધી સેવા થશે. હા, બાકી કોઈ કામનાઓ નહીં, મને બધા ઓળખે જ છે. મેં પહેલાં જ કીધું કે મારે મા મેલરી રામદેવજી મહારાજના દત્તના સ્વરૂપમાં ભરી જવું છે.
મારે કોઈ કામ ના, હું કલાબાને પણ આજ કહું કે મારે હવે આમાં ભળી જવું છે, બસ આમાં સમાઈ જવું છે, બીજું મારી કોઈ કામના નથી, નહીં વખાણ નહીં ને કંઈ સિદ્ધિ નહીં. અને આ બધા આપણે માણસ શું સિદ્ધિ પામીએ, એ તો કોક ગુરુ મહારાજની કૃપા હોય ત્યારે આનંદ થાય સાહેબ, એમને એમ થતો નથી. એટલે બસ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. અને એક હવે કોઈ મેં કીધું કોઈ મહિસા નથી, હા એટલા માટે. હા મને એમ કે ભાઈ બાપુ તમે રાત્રે બધા દૂર દૂરથી કથા કરીને સત્સંગ કરીને ઘરે આવો તો રાત્રે કોઈ ચોર મરે તો, મેં કે ઈ લૂંટાઈ જાય, ચોર જો અમને મને મરે તો ઈ લૂંટાય, આ મારા લઈ જાય તો એને રામ નામ જપવું પડે ને, બીજું કરે હું, બીજું તો કઈ છે નહીં આ બાવા પાસે. હા એટલે ઈ તો એને જપવું પડે, મારા લઈ જાય તો એનું નિહાલ થઈ જાય. અને જ્યારે પણ કોઈ પ્રસંગ હોય અને અમે કહીએ ખૂબ હિત રાખે, અને આસ્થા અમારા ભક્ત પરિવાર જ છે એવા, મિનેશભાઈ પણ બહુ સેવા કરે, તો મિનેશભાઈને પણ વિનંતી કરું કે આપ પણ એક સ્મૃતિ ભેટ લઈ જાઓ, રિતેશભાઈને પણ, એ તો પાછા એમને જ બનાવ્યા છે પણ અમારે અર્પણ તો કરવું પડે ને. આવા ગુરુના ચરણમાં એ મારે કાયમ છે દીવારી, ગુરુના ચરણમાં મારે સદાય પછી અમારા છે ને સેવાઓમાં ટેમ્પા ભરી ભરીને સેવકો લાવતા, હા વાંજના જવાનું છે, ભક્તો વધી જાય તો નાની ગાડી મૂકી દેવી પડે ને ટેમ્પો એ લાવવો પડે. તો અમારા શંકરભાઈને પણ છે ને સ્મૃતિ ભેટ, એક આપો શંકરભાઈને પણ આપણે સ્મૃતિ ભેટ આપવાની છે. આવો તો સત્સંગ ને કથાઓ તો આપણી ચાલતી રહેશે, પણ આજના આપ સૌ બધા જ્યારે પધારેલા છો ત્યારે એટલે વિનંતી કરું કે આપના જીવનની અંદર મારી મા ભગવતી, મારો ભાલાવારો દેવ અને મારો ગુરુ દત્તાત્રેય, મારો મહાદેવ આપના જીવનમાં બહુ સુખ આપે. આપણા જીવન તમારા જીવનની અંદર કોઈ વિપત્તિ રખી હોય તો આજે માં મેલરીને બહારના સમારે કહું છું કે હે ભગવતી, કોઈના જીવનમાં દુઃખ લાયક હોય તો વિજય બાપુને દે જે છે સાહેબ, તારી કૃપા જાણીને હું ભોગવી લઈશ બાપ, પણ અહીં આવેલો કોઈ ભક્ત દુઃખી ન થાય મારા બાપ, માને કહું કે એના એના પારબ્ધ્યમાં દુઃખ લાયક હોય તો દેજે માં, હું તો તારી કૃપા જ સમજુ એને, પણ એ ભોગવી લઈશ તારી કૃપાથી, બાકી અમારી ક્ષમતા નથી, પણ મારા બાપ હા કેના જીવનમાં કાયમ સુખ રહે, કાયમ સુખ રહે, આપનો પરિવારમાં ખૂબ ભક્તિ રહે, અને ભક્તિ રહ્યા પછી આપ બહુ એમ કહેવાય કે આનંદથી બધા જીવો. આમ તો હું મનુષ્ય છું પણ સાહેબ કોઈ પણ વિપત્તિ આવે તો ખાલી ધ્યાન કરજો, હું મારી માને બેસીને પ્રાર્થના કરીશ કે માં તું હવનું દુઃખ કાઢી લેજે બાપ, આટલી માને પ્રાર્થના કરીશ
એટલે ક્યારેક પણ એવું મૂંઝાતા નહીં, આપણા માથે કોઈ બાપનો હાથ છે એટલું રાખીને હાલજો. કે જેથી હું પ્રાર્થના, હું જીવ છું, માનસ છું, એટલે કંઈ મારામાં કોઈ ઓલું છે નહીં, પણ જેને હું ભજું એને પ્રાર્થના તો કરી શકું કે માં તું આને દુઃખ દરિદ્રના મનના મનોરથ પૂરા કરજે. આટલી ભાવ શ્રદ્ધા સાથે એક સ્મૃતિ ચિહ્ન છે ને, તો અન્નાલાથી આવેલા અરવિંદભાઈને વિનંતી કરું કે અરવિંદભાઈ આવે. હા, ચિવલથી આવેલા અમારા જસવંતભાઈ એને પણ વિનંતી કરું. આવો તો આજના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીએ. અને આ એ તમારો જ આશ્રમ છે, આપણો બધાનો જ છે, માં આપણા જ છે. માં કોના? માં કોના? જોરથી બોલો, માં કોના? આ ધામ કોનું? બસ તો ઘરના જાણીને આવતા રહેવા, બધા ભેગા થઈને આપણે માને રાજી કરશું, બરોબર. કારણ કે માં વાંજનાવાળી પ્રગટ છે. કારણ કમને જ ખબર નથી કઈ મેલરીમાં પૂજા છે, આ તો સ્વયં આવીને ભગવતી એ બેઠી છે. સાહેબ પોતાએ પોતે આ સ્થાનને નક્કી કર્યું છે માએ, વાંજના ધામને. બાકી અમને ક્યાં ખબર કે માતાજી કઈ રીતે શું થશે ને એ બધું કઈ હતું નહીં, પણ માં સ્વયં બેઠા છે. અને મહાદેવે સ્વયં આવ્યા છેક મસ્કતથી. ક્યાંથી આવ્યા શિવજી? વિદેશમાંથી આવ્યા, બોલો. અને ભાલા વાળો ભાલો ફેરવતો ફેરવતો આવ્યો, સ્વયં રામદેવજી મહારાજ જ્યોતમાં આવ્યા. કારણ કે જ્યોતિ સ્વરૂપ અને જ્યોતમાં ભગવાન પ્રગટ થયા, એટલે દેવતાએ સ્વયં આ તીર્થમાં નિવાસ કર્યો છે. ક્યાંક લેવા નથી ગયા, સ્વયં આવ્યા છે આ દેવતા. એટલા માટે ત્યારે જે ભગવાનનું લિંગ છે અદ્ભુત છે, અને ખૂબ જ એના પ્રમાણ પણ છે. પ્રમાણ મીન્સ કે એનો એક પરિચય આપેલો છે કે એ ભગવાન મહાદેવનું પણ જ્યારે જ્યારે મૃત્યુંજય યજ્ઞ થતા હોય ભગવાને કંઈક અનુભૂતિ આપી, અનુભૂતિ ઈશ્વર અનુભૂતિનો વિષય છે. હા, તો આપ સૌના જીવનમાં બહુ ખુશી રહે, દેશકાળ પણ સારા રહે, અને વર્ષો વર્ષ સુધી બાપાએ કીધું ને કે હવે 42 અને 43 થયા, એટલે હું 42 જાતે વગાડતો, 43 એટલે તમારે તારી વગાડવી પડશે ભક્તિના નામની. શું ભક્તિના નામની? તમે પણ, અને ખાસ કરીને સ્મૃતિ ભંગ થયો, પણ અમારા બા ચંપાબા પધાર્યા. અને મારું બહુ મનોરથ મેં અરવિંદભાઈને કીધેલું કે અમારા કૈલાસપુરી મહારાજ જે સંન્યાસ ધર્મ લીધો, એમના પૂર્વાશ્રમના ધર્મપત્ની, એટલે મારી ચિવલ કથાની અંદર મેં એમ સંકલ્પ જ કરેલો કે મારે બાને મળવા જવું છે, અને એમના બાના દર્શન કરવા પણ ગયેલો. ખૂબ આનંદ થયો, અને આજે બા પધાર્યા છે ત્યારે પણ વિશેષ બહુ આનંદ થાય છે. એટલા માટે હવે આપણે સત્સંગને પૂરો કરશું, કારણ કે તમે કોઈ ઉઠે એમ લાગતું નથી. શું પણ જયંતિભાઈ, બરોબર ને? અમારા ભગુભાઈ ના બધા તો હજુ એમ કોઈ ગારી જાય તો એમ કે બાપુ બારસોલમાં આવ્યા છે કે શું. આવું એક ભણકારા વાગતા થયા, અને કથાઓ તો ઘણી બધી થતી રહેશે, તો આપણે બધા મળતા રહીશું. અત્યારે ભાગવત છે 30મી તારીખથી, ત્યાર પછી ફલદ્રામાં શિવ કથા છે, અને ત્યાર પછી દુમલાવ ગામની અંદર ભાગવત છે
ત્યાર પછી વૈયાર ગામમાં દેવી ભાગવત છે, ત્યાર પછી આપણો મોટા પંડા રમેશભાઈને ત્યાં ભાગવત છે, ત્યાર પછી કાકરકુવામાં જલારામ બાપાની કથા કરવાના છે, અને ત્યાર પછી છેલ્લે ખરવાની અંદર રામદેવ રામાયણ કરીને વિશ્રામ આ વર્ષનો. આ વર્ષનો એ પહેલાં પાછું અમારે વીરવલમાં દિત્યા બાપા ઘાટ ઘાટ ઉપર રામકથા થવાની છે એપ્રિલમાં, 1 એપ્રિલથી જે 9 દિવસ રહેશે આપણી કથા, તો ત્યાં પણ એક કથા થવાની છે. પછી આ વર્ષનો વિશ્રામ લઈશું. હા, અને વળી પાછા બાલસોલવાળા તો કે બાપુ આને આ તારીખ આવતા વર્ષે પાકી રાખજો. જસવંતભાઈ મને મરવા આવ્યા કે બાપુ હવે 5 દિવસ ન ચાલે, 9 દિવસનો આવતા વર્ષે કરવું. કે એટલે એ પછી બધું હાલતું રહેશે. આપણે બધા ભગવાનનું નામ લેવાનું છે, ઈશ્વર તત્વને સમજવાનું છે, પરમાત્માને સમજાય ને એમાં એક શબ્દો લાગી જશે ને તો એનો બેડો પાર થઈ જાય. એટલા માટે આપ સૌને બહુ જ સાધુવાદ. અને આવો હવે ભક્તિની અંદર આપણે બધા જોડાયેલા રહીએ, એકાબીજા સાથે પ્રેમ સ્નેહ કોઈ પણ દિવસે રાગ દ્વેષ ક્યારેય ન રાખવો, એકાબીજા સાથે હેત રાખવો, આત્મીયતા રાખવો, પ્રેમ રાખવો, દ્વેષ નહીં. દ્વેષથી પતન થાય, દરેક ક્ષેત્ર આપણા હોય એમાં દ્વેષ ક્યારે આવવો જોઈએ નહીં. મને મારો બહુ બધાને પરિચય એટલે મને અમને બધા મને એમ કે બાપુ છે ને, હા એ બધાના જ વખાણ કર્યા કરે, પણ મારામાં બધું કોઈ પણ આ નજરોમાં ગુરુ કૃપાથી કોઈ ઈર્ષા જ નથી, તે રાગ દ્વેષ જ નથી. એટલે હું તો બધાને વખાણ કરું ને ભૂલ કરે ને એવી ટકોર કરું કે એને હૃદયમાં લાગે, હૃદયમાં લાગે તો ખોટું ન લાગે. કેવી હૃદયમાં લાગી જાય તો ખોટું લાગે નહીં, એવી પાછી ટકોર પણ કરું. એટલા માટે આપ સૌ બધા આજે 20/12/1980 ભગવાનની ઈચ્છાથી આ ધરતી ઉપર આપણે આવ્યા અને કંઈક ભજન કરતા ગઈ એવો આનંદ લઈને જશું. બરોબર, ભગવાન કેટલા ને જોઈએ ને પૈસો કેટલા ને જોઈએ. સર્વોદયભાઈ પરમેશ્વર કેટલા ને જોઈએ ને પૈસો કેટલો જોઈએ. લક્ષ્મી માં કેટલા ને જોઈએ ને બલા કોને જોઈએ. તો કે બાપુ લક્ષ્મી વાળું રાખજો કે શું. પણ આપ સૌના બહુ જ હું તો એમ જ કહું, એટલું બધું શિક્ષણનું સ્તર તમે વધારો, તમારા બાળકને ભણાવો, સમાજના આગેવાનો પણ દરેક ક્ષેત્ર દરેક સમાજના એટલા કટિબદ્ધ થાઓ કે તમારું બાળક ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરે, સંસ્કાર પ્રાપ્ત કરે. તમારા બાળકને તમે લઈ જાઓ બધી આધ્યાત્મિક સ્કૂલોમાં જે કથાઓ સત્સંગો દ્વારા, અને બાળકોને એટલા પરિપૂર્ણ કરો અને એના લઈને એટલો વિશાળ અને દિવ્ય સમાજનું નિર્માણ થાય. અત્યારે કેટલા બધા લોકો ગાતા હતા ને આનંદ આવ્યો. હા, અને મંગળ બાપાએ તો સૌથી આનંદ કરાવી દીધો. હા, એટલે પછી તમે બધા યુવાનો ગાય ને, પણ બાપા એમ કહેતા અમે વડીલો કમ નથી હું. હા, એટલે બાપાએ પણ આપણને બહુ આનંદ કર્યો. મંજુબાએ પણ બહુ સરસ કીર્તન ભજન ગાયું, કારણ કે સાધુ ચલતા સરળ ગ્રંથ છે. સાધુ કેવા છે? ચલતા સરળ ગ્રંથ છે. હા, ગ્રંથ તમે લઈને આવી શકો, પણ સાધુ સ્વયં ગ્રંથ છે. જ્યાં જાય ત્યાં ભગવાનની પરાવાણી થાય. હા, સાધુ ચલતા સરળ સદગ્રંથ છે. સાધુ સ્વયં ગ્રંથ છે. આમાં બધું શિવપુરાણ રામાયણ ભાગવત બધું જ આમાં તે એટલે તો ગ્રંથ જ કહેવાય સાધુ. એટલા માટે આપ સૌને વિનંતી, સમૂહ આરતી છે, સમૂહ આરતીમાં થોડું ધ્યાન રાખજો કે બધા તમે બેઠા છો, તમને વરના પાન આરતી પૂરી થાય પછી પાનને બીરી દેવાનું છે. હા,
અને આ બધી સુવિધા અમારા સતીશભાઈને અને ઉત્તમભાઈ સાહેબને વધારે હોય, કારણ કે આ બધું સેવાથી ટેવાય ના. અહીંથી તમને તબ કે જે કંઈ મૂકવામાં આવે પછી એમાં મૂકી દેજો, કપૂર ગૌરવમાં આવશે નહીં. અહીંથી ખાલી બે વાર પાણી એમ છંટકાવ કરી દેશે એટલે બધી આરતી બધાને થારી જશે. હા, પણ કોઈને કંઈ નુકસાન ન થાય, નીચે મૂકતા નહીં. પરેક વારી અને જે જે અહીંયા સાધન મૂકવામાં આવે એમાં તમે પછી ઊભા થઈને મૂકીને પોતાની આરતી પોતે લઈ લેવાની છે. તો હાલો આપણે હવે આરતી તરફ જવાના છે, ત્યારે પહેલાં બે મિનિટ ધૂન થાય અને આરતી પ્રગટી જાય, લાઈ તો પછી બંધ કરાવજો. હા, એટલે આરતી બધા પ્રગટાવી દેજો એકાબીજા. હા, બે મિનિટ આપણે ધૂન કરી લઈએ ભગવાનને, બરોબર ને? શ્રી રામ, શ્રી રામ, જય રામ, જય જય 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 રામ, પર જ બેસવાનું છે, કોઈએ પણ ઊભું થવું નહીં અને બેસીને આરતી કરવાની છે. એટલે કોઈએ પણ ઊભું થવું નહીં, પોતપોતાના સ્થાન પર જ બેસીને આપણે આરતી કરવાની છે, એવી ખાસ વિનંતી છે. સોને કી સડી રૂપે કી મસાલ, જરિયન કી સાડી મોતિયન કી માલા, બબકતા ભેડિયા વાળી વંકડિયા ત્રિશુળ વાળી, ગુટિયા પર સવારી ભક્તોની બેલી, દીન દુખિયાના દુઃખ દૂર કરનારી, માં કર ગંગાના કિનારા વાળી, 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી, રાજ રાજેશ્વરી, શ્રી મેલડી માતાજીની ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા, જય મેલડી માતા, ઓમ જય મેલડી માતા, અખંડ બ્રહ્માંડ માં વ્યાપી, અખંડ બ્રહ્માંડ માં વ્યાપી, સગળ તમારો ઓમ જય મેલડી માતા, ઢોલ નગારાનો મત ચાલરનો નકાર, ગણહણતી જ્યોતિ, ઓમ જય મેલડી માતા, ઋષિ મુનિ ધ્યાન ધરીમા, દેવતા ગુણ લાગા, દેવતા ગુણ લાગા, અભીલ ગુલાલ માં પુષ્પની વૃષ્ટિ દાન, પુષ્પની વૃષ્ટિ દાન, મેલડી
શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાની જય અલકદડી રામાપીની જય ગુરુદેવ દત્ત ભગવાનની જય